નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું છું ધ્રુવી. નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. રાજકોટના ધોરાજીમાં ખ્વાજા સાહેબ ઉર્સના મેળાના ગ્રાઉન્ડમાં ગંદકી કચરાના ઢગલા જોવા મળ્યા. ધોરાજી નગરપાલિકા કચેરી દ્વારા જાહેરમાં કચરો નાખનાર સામે કાયદેસરની તેમજ દંડનીય કાર્યવાહી કરવા માટે પગલા ભરવા જણાવ્યું હતું. રાજકોટના ધોરાજીમાં ખ્વાજા સાહેબ ઉર્સના મેળાના ગ્રાઉન્ડમાં ગંદકી કચરાના ઢગલા જોવા મળ્યા હતા ત્યારે ધોરાજી નગરપાલિકા કચેરી દ્વારા નોટિસ બોર્ડ પણ મૂકવામાં આવ્યું હતું. આ જાહેર સ્થળે કે અન્ય જાહેર રોડ રસ્તા ઉપર જ્યાં ત્યાં કચરો નાખવો તે દંડનીય અપરાધ છે, જેને કારણે જાહેરમાં કચરો નાખનાર વ્યક્તિઓ સામે કાયદેસરની તેમજ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. એક બાજુમાં લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે ત્યારે બીજી બાજુ ગંદકી કચરાના ઢગલા લીધે આરોગ્ય જોખમાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 હિંમતનગર તરફથી આવતા કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી, જેને કારણે કારમાં સવાર 5ને ઈજા પહોંચી હતી. પ્રાંતિજ નેશનલ હાઈવે 8 રાંધિયાવડ પાસે હિંમતનગર તરફથી ફૂલ ફાસ્ટ આવતી ફોર્ચ્યુનર કારે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર નેશનલ હાઈવે 8 ઉપર આવેલા રોડ વચ્ચે ડિવાઈડર વચ્ચે રહેલ ઝાડને પાડીને રોડની રોંગ સાઈડમાં અમદાવાદથી હિંમતનગર તરફ જતા રોડ પર 3 પલટી ખાઈ ગઈ હતી. તો અકસ્માત થતા આજુબાજુમાં રહેતા મીઠાભાઈ પટેલ સહિત લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર 5 ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. તો ઉનાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું અને 108ને ફોન કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવતા 108 મારફતે પ્રાંતિજ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે તેઓને હિંમતનગર ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા છે. તો અકસ્માત અંગેની જાણ પ્રાંતિજ પોલીસને થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક નેશનલ હાઈવે 8 ઉપર દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી. જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ હતી, જેમાં નગરપાલિકા પ્રમુખ, ભાજપ શહેર પ્રમુખ, ભાજપ યુવા મોરચા પ્રમુખ, કોર્પોરેટર તેમજ ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા દિગ્વિજય દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ પાસે આવેલા સ્વામી વિવેકાનંદની બાવડાને ફૂલહાર પહેરાવી સ્વામીજી તુમ અમર રહોના નારા સાથે દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ હતી. તો આ પ્રસંગે સાબરકાંઠા અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દીપકભાઈ કડિયા, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, ભાજપ તાલુકા પ્રમુખ બળવંત પટેલ, ભાજપ મહામંત્રી ગિરીશ પટેલ, ભાજપ મહામંત્રી નિકુંજ રામી, કોષા અધ્યક્ષ ધવલ રાવલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ કુશવ બ્રહ્મભટ્ટ, તાલુકા યુવા મોરચા વિપુલ શર્મા અને મહામંત્રી વિપુલભાઈ તથા કલ્પેશ સહિત નગરપાલિકાના કોર્પોરેટર ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં અને એમાં સમગ્ર જિલ્લામાં તેમજ પ્રાંતિજ તાલુકામાં યુવા પોક તરફથી દિગ્વિજય દિવસની ઉજવણી કરવા માટે આદરણીય આપણા દેશનું નામ રોશન કરનાર, ધર્મ જાગરણ કરનાર અથવા તો હિન્દુસ્તાનની પહેચાન કરનાર એવા આદરણીય શ્રી વિવેકાનંદજીના ચરણોમાં પુષ્પોને મારા અર્પણ કરી આજે જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું અને યુવા પોખની પણ ખૂબ મારી ચેતના વેદના છે કે વિવેકાનંદજી જે નામ રોશન કર્યું હતું એમ યુવાનો પણ આ દેશનું નામ રોશન કરે. આદરણીય નરેન્દ્રભાઈ વિશ્વમાં નામના મેળવી રહ્યા હોય એવા જ આ વિવેકાનંદ પણ નરેન્દ્રભાઈ હતા, એમ આપણે બધા જ પણ નરેન્દ્રભાઈ બની એમના 170મા જન્મદિવસે ત્યારે આપણે 70 વૃક્ષો અથવા તો 70 કામો જે થાય એ કરી અને ખરા અર્થમાં ઉજાગર કરીએ એવી શુભકામના માટું છું. જય હિન્દ, જય ભારત. જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. સમાચારના અંતમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નગરપાલિકા સંચાલિત બગીચો બેહાલ થયો છે, ત્યારે હાલ તો બગીચાની આવી દુર્દશા જોઈને નગરજનો રોષે ભરાયેલા જોવા મળ્યા હતા. પ્રાંતિજ નગરના હાટ સમાન નગરપાલિકા સંચાલિત સેટ પી એન્ડ હાઈ સ્કૂલ ખાતે આવેલા 2 કરોડના ખર્ચે
અદ્યતન બનાવેલા બગીચો હાલ યોગ્ય જાળવી અને સાચવણીના અભાવે બેહાલ થયો છે। તો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બગીચામાં એરંડા આકડા ઉગી નીકળ્યા છે। તો અહીંયા આવતા નગરજનોમાં બગીચાની આવી દુર્દશા જોઈને રોષ જોવા મળ્યો છે। તો નગરપાલિકાના મહિલા કોર્પોરેટર અને બગીચા સમિતિના ચેરમેન રબારી મોજી તથા પતિ લલ્લુભાઈ રબારીએ જણાવ્યું હતું કે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બગીચા પેટે કોઈ સહાય ન આપતા તેવો આક્ષેપ પણ કર્યો હતો, ત્યારે મશીનરી તથા બગીચામાં પોતે જ પોતાના પૈસા ખર્ચ કરી દેવાયા હતા। તો હાલ તો બગીચાની અંદર જાળવણીના અભાવે અંદર આકરા અને એરંડા તથા મોટું ઘાસ ઉગી નીકળ્યું છે। બાળકોને રમવા માટેના સાધનો પણ તૂટી ગયા છે અને નીચે પડી ગયા છે। લાઈટો પણ બંધ હાલતમાં છે, તો બગીચાનો નકશો જ બદલાઈ ગયો છે। બેઠક કુટીરના શેડના પતરા તથા ફુવારા પણ તૂટી ગયા છે। તો બીજી બાજુ અહીં કામ કરતા કર્મચારીઓ પણ જણાવી રહ્યા છે કે અમે ઘાસ કાપવા માટે મશીન માટે ચીફ ઓફિસરને લેખિતમાં જાણકારી કરી છે અને દવા નકામા ઘાસ માટે દવા છંટકાવ માટે પણ કર્યું છે અને પણ દવાઓ લઈ આપવામાં કે ધ્યાન લેવામાં આવતું નથી। તો બીજી બાજુ બગીચાના કર્મચારીઓ જણાવી રહ્યા છે કે અમારો પણ છેલ્લા 3 મહિનાથી પગાર થયો નથી, અમારે પણ ઘર કેવી રીતે ચલાવવું। તો હાલ તો પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશની હિટલર શાહીને લઈને 2 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ બગીચાનો નકશો જ બદલાઈ ગયો છે। થવાનું કારણ એક જ છે કે ચીફ ઓફિસરના કારણથી બગીચાની હાલત ખરાબ થઈ છે। 3 મહિનાથી મેં અરજી આપેલી કે મશીન કાપવાનું, જે ઘાસ કાપવાનું મશીન છે, મશીનની તમે તો કે મને રૂબરૂ તમે અરજી આપો લેખિત। તો કર્મચારી અહીંથી જઈને લેખિત અરજી આપી તો એનું કંઈ સાંભળ્યું ના। 3 મહિનાથી વારંવાર હું બી ત્યાં જઈ આવ્યો, એમનું મન માન્યું કામ થાય છે, અમારું માન્યું કામ થતું નહીં, પ્રજાનું માન્યું કામ થતું નહીં। અહીં સવાર સવાર 2 ટાઈમ પ્રાંતિ શહેર ના વડીલો હરેક 10-10 મિનિટ 15-15 મિનિટ અહીંયા આવવાથી એ લોકો આવીને અહીંયાથી અમને રજૂઆત કરે છે કે ભાઈ તમે, તમારે જોઈ સમિતિ છે, તમને સમિતિના ચેરમેન બનાવ્યા છે બગીચા કામદારના, બરાબર, તો તમે કેમ કંઈ પગલાં લેતા નહીં? તો મેં વારંવાર એવું કહ્યું કે સાહેબ આ રીતના ભાઈ તકલીફો છે, અમે બી શું કરીએ, આ રીતના પોઝિશન છે નહીં, બરાબર। બગીચાની હાલત ખરાબ થવાનું કારણ એક જ કે ચીફ ઓફિસરના કારણે બગીચો ખરાબ થવાની હાલત એ જ છે। એમને કંઈ અમને ધ્યાન આપતા નહીં, કંઈ સાધન લઈ આવતા નહીં, કંઈ વસ્તુ આપતા નહીં। મેં મારા જાતના પૈસેથી જાતના ખર્ચો કરીને દવા અહીંયા સંટાઈ, એનું ઘાસનું બાળવા માટે હું બી જાતે પંપ લાવ્યો, દવા લાવ્યો, એ બી મારા જોડે પ્રૂફ છે। ચીફ ઓફિસર એમની મન માની કરે છે, અમારું કેવું કંઈ માનતા નહીં। 3 મહિનાથી મેં બી અરજી આપેલી છે રૂબરૂ, બરાબર। એના પછી મેં એક અરજી બીજી વાંખરી આપી હતી, વાંખરીએ 2.5 નંબર આગળ, કે જે રિક્ષા સ્ટેન્ડવાળાએ મને એવું કહ્યું કે લલ્લુભાઈ તમે અહીંયા વોર્ડના માણસ છો, બરાબર, તો અમે રિક્ષાઓવાળા બધા પાણીમાં ઉભા રહીએ છીએ, તો તમે આની કંઈક સમસ્યા લાવો। તો હું 2 વખત ચીફ ઓફિસરને રૂબરૂ વાત કરી, એક વખત હું રૂબરૂ બોલાયા તો એમને ચીફ ઓફિસરની એમને માણસો 2 મોકલી રૂબરૂ, એનો બી કંઈ નિકાલ આવ્યો નહીં, પાણી ભરેલું ભરેલું રહેશે ચોમાસાનું, બરાબર, વરસાદી પાણીને નિકાલ મેં તમે કરી આપો, એમાં બી મારું કંઈ કામ થયું નહીં, એમની મન માન્યું કામ કરો। અનેક પ્રશ્નો છે મારા જોઈ સાહેબને, ચીફ ઓફિસર સાહેબને લેખિતમાં રજૂઆત કરેલી છે કે આ સાધન સામગ્રી છે નહીં, મશીન બળી ગયેલું છે, છતાં મેં લેખિતમાં અરજી આપી, મૌખિક રજૂઆત કરી, સાધન સામગ્રી ના હોવાને કારણે આ બધું થઈ ગયું છે। લગભગ 3 મહિના જેવું થયું અને રૂબરૂ બી ઘણી વખત કીધેલું છે, છતાં પણ થયું નથી। હા, અમારા સાહેબ છે લલ્લુભાઈ સાહેબ, એમને બી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ કે સાહેબ આ રીતનું છે, એમને બી ઘણી મદદ કરી, એમાં એમને થતું એમને બી લઈ આપ્યું, પણ બીજી બધી જે સામગ્રી જોઈએ આવી નથી, એના કારણે આ થયું છે। એ લલ્લુભાઈ બી એમના ખર્ચે મને દવા છાંટવાની લઈ આપી હતી, બરાબર, એ લઈને અમે છાંટી છે, પણ હજુ બી સામગ્રી ખૂટે છે, એના કારણે અટકી છે કામ। ઘાસ કાપવાનું મશીન પંપ બી નથી, કોઈ ધાર એ કોઈ સામગ્રી ના હોવાને કારણે આ બધું અટકી જાય। અહીંયા અમે બગીચામાં 1 વર્ષથી કામ કરીએ છીએ, કોઈ અહીંયા જોવા આવતા નથી અને 3 મહિનાથી અમારો પગાર બી થયો નથી અને મશીન બી બિસ્માર હાથમાં પડ્યા છે, કોઈ એ સાધન આપતા નથી, અમારે કામ કરવું તો કઈ રીતે કરવું, અને અમને પગાર બી 3 મહિનાથી અમારો ચડ્યો છે, એ બી અમને આપતા નથી, તો અમે હવે કંટાળ્યા છે, તો આનાથી નિકાલ લાવવા વિનંતી એ ચીફ ઓફિસર કોઈ કર્મચારી જોવા બી આવતા નથી। જીલ રાવલ, NS ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ। તો આલા સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।